गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे पाठ 6 लोहीनी सगाई विषे अभ्यास करीशुं। चलो पहला आपणे लेखक परिचय मेळवी लईए, पछी पाठनुं कथा वस्तु तमने कही जणावुं। बहु सरस वार्ता छे, बराबर, अने तमने पण गमशे। ईश्वर पेटलीकर, लोहीनी सगाईना लेखक छे ईश्वर पेटलीकर। ईश्वर मोतीभाई पटेल पेटला तालुकाना पेटली गामना वतनी छे। ईश्वरभाई मोतीभाई पटेल पेटला तालुकाना पेटली गामना वतनी हता। पेटली गामना नाम परथी ज पोतानी पटेल परथी पेटलीकर करी दीदी। हवे जो के पेटली गामना नाम परथी ज पोतानी अटक छे पटेल परथी पेटलीकर करी दीदी। जन्मटीप पातालकूवो, काजलनी कोटड़ी, धरतीनो अवतार, कंकु अने कन्या, मारी हैया सगड़ी, तरणा ओथे डूंगर, युगना एधाण, ऋणानु बंद, जूज वे रूप, सेतुबंद, अभिजात, लाक्षागृह वगैरे तेमनी महत्वनी नवलकथाओ छे। पारसमणि, चिंगारी, आकाशगंगा, कठपुतळी, लोहीनी सगाई वगैरे सुप्रसिद्ध नवलिका संग्रह छे। एमनी कृतिमां सामाजिक समस्याओ अने एमना उकेलो तथा नगर जीवनना दस्तावेजी चित्रो मोखरे रह्या छे। તેમણે રણજીતરાવ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો। હવે જુઓ કે બીજા પેરેગ્રાફની અંદર લોહીની સગાઈ છે, બરાબર, આ એક નવલિકા છે, એટલે કે આની અંદર વાર્તા આપેલી છે। આ નવલિકાની અંદર લોહીની સગાઈ કે લોહીનો સંબંધ કેવો હોય, બરાબર। હવે જુઓ કે આ લોહીની સગાઈની અંદર અમૃત કાકી નામનું એક પાત્ર છે, બરાબર, અને આ લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે, જે ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ નવલિકા છે એમાંથી આ લેવામાં આવેલું છે। આ વાર્તાના કેન્દ્રની અંદર માતૃત્વની ભાવના પ્રગટ થયેલી છે કે માતૃત્વ પ્રેમ છે એ ચરમસીમાએ પહોંચેલો છે, બરાબર। અમૃત કાકી નામનું એક પાત્ર છે અને એને બે દીકરીઓ અને બે દીકરાઓ હોય છે। એમાંથી સૌથી નાની દીકરી છે એનું નામ છે મંગુ। એ બાળપણથી જ ગાંડી હોય છે, બરાબર, એટલે કે નાનપણથી જ ગાંડી અને મૂંગી હોય છે। હવે જુઓ કે આ ગાંડી અને મૂંગી જે એનું નામ છે મંગુ, બરાબર, એના પ્રત્યેનો અમૃત કાકીનો પ્રેમ અહીંયા પ્રગટ થયેલો છે, બરાબર। ગામના લોકો એમને સલાહ પણ આપતા હતા કે એને તમે ગાંડાના દવાખાને મૂકી આવો એમ। હવે એ બને છે એવું કે ગામમાં એ ઘટના એવી બને છે કે કોઈ ગાંડી દીકરીને એ ગાંડાની મેન્ટલ હોસ્પિટલ એટલે ગાંડાની દવાખાનામાં મૂકીને આવેલા અને એ સાજી થઈને પાછી આવે છે, એટલે મંગુ કાકીને પણ એમાં વિશ્વાસ આવે છે, એટલે એ પણ આ મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થાય છે, પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને। હવે જો કે એના દીકરાઓ છે એ શહેરમાં રહેતા હોય છે, એટલે કે વેકેશનમાં અહીંયા આવે એટલે એમને પણ એવું લાગતું કે શું એને જે અમૃત કાકીની જે વહુઓ છે એમને મેણા ટોળા મારતી હતી એમ કે શું આ ગાંડાની પાછળ આખો દિવસ પડ્યા રહો છો એમ। એમને તો છોકરાના છોકરાની કસી પડી હોતી નથી, છતાં પણ મંગુ કાકી એના પર ધ્યાન દેતી અને એની મોટી દીકરી પણ એવું કહેતી હતી કે માં તમે એને થોડોક ઠપકો આપો એમ, એને કહેતા રહો છું કે ગમે એવા ગાંડા હોય શું એને કાન નથી, એ સાંભળી તો શકે છે ને, તો એને ટકોર કર, ઝાડો પેશાબ કરી જાય છે, તો એને કહે તો એ ઝાડો પેશાબ કરવા જાય એમ। એટલે કે આ મંગુને કશું જ ભાન હોતું નથી અને એ વખતે જે મંગુ કાકી જ અમૃત કાકી છે મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનોસ્થિતિનું અહીંયા વર્ણન કરેલું છે કે જ્યારે મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થાય છે અને એને ગાડી લેવા આવે છે એ વખતની પરિસ્થિતિનું અહીંયા વર્ણન
અને અમરત કાકી છે મંગુને દવાખાને મૂકીને આવ્યા પછી પણ એમના મનની અંદર જે વિચારો ચાલી રહ્યા હતા અને આ વિચારોમાં ને વિચારોમાં અમૃત કાકી પણ ગાંડા થઈ ગયો એવો સંકેત મૂકી દીધો હોય છે કે અમૃત કાકી પણ આ મંગુની પાછળ ગાંડા થઈ જશે. હવે જોઈએ કે આપણે પાઠના આધારે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આ પાઠની અંદર શું છે. હવે જુઓ કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાંથી જળજળિયા આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકો તો દવાખાનાવાળાને શી લાગણી હોય, ખોડા ઢોને પાંજરાપોળામાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય. હવે જો કે ગામના લોકો જે મંગુ કાકીને સલાહ આપતા હતા કે તમે આ ગાંડી દીકરી છે તમારી એને તમે ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવો એમ, ત્યારે મંગુ કાકી એમને કહેતા હતા કે જો હું માં થઈને એની સેવા ન કરી શકું દવાખાનાવાળાને શી એના તરફ લાગણી હોય એમ, કે દવાખાનાવાળાને શી લાગણી હોય કે એની સેવા ચાકરી કરે એમ. આ તો એક ખોડા ઢોરને પાંજરાપોળી, જે જ્યારે કોઈ ઢોર કોઈ કામમાં ના આવે ત્યારે એને પાંજરાપોળો મૂકીવામાં આવે એટલે મંગુ કાકી અહીંયા ખોડા ઢોરનું ઉદાહરણ આપે છે કે ખોડા ઢોરને જેમ પાંજરાપોળમાં મૂકી આવે એવી વાત થઈ એમ, કે હું મારી મંગુની સેવા ચાકરી ન કરી શકું એટલા માટે પાંજરાપોળમાં મૂકી આવું એમ. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમની વાત કરતું, અમૃત કાકીની એક ગ્રંથિ હતી કે હું મારી મંગુને જો ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવું તો એ ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવે એવી વાત થઈ એમ, એટલે લોકો એમને ફરી આ વસ્તુ કહેતા જ નહીં કે તમે મંગુને દવાખાને મૂકી આવો એમ. જન્મથી ગાંડીને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા. આવી રીતે ગાંડી દીકરીનો અમૃત કાકી જ ઉછેર કરી શકે, બીજાને ઘેર તો ભૂખ તરસી ક્યારની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. શું કહે છે કે જ્યારે જન્મથી ગાંડી અને મૂંગી મંગુ છે બરાબર એની સેવા ચાકરી તો અમૃત કાકી જ કરી શકે. ગામના લોકો પણ એમના વખાણ કરતા હતા કે જો આવી ગાંડી હોય અને મૂંગી હોય જેને ઝાડો પેશાબ કરવાની પણ ભાન ન હોય આવી ગાંડી દીકરીનું પાલન પોષણ તો અમૃત કાકી જ કરી શકે. ગામના લોકો પણ વખાણ કરતા હતા અને એમ કહે છે કે આ દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે એમ, બીજાના ઘેર હોય તો ક્યારની એ ભૂખી તરસી મરી ગઈ હોય એમ, અને આવું હષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય એમ, કે ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય. મંગુ કાકીના લોકો વખાણ પણ કરતા હતા. મંગુ સિવાય અમૃત કાકીને ત્રણ સંતાનો હતા, બે દીકરા અને એક દીકરી. અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય તેમ એનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાર પૌત્ર પૌત્રીથી ખિલખિલાટ હસી ઉડતું, છતાં દાદીમાં તરીકે અમૃત કાકી હરખ પદુરા થઈ જતા નહીં, ભાગ્યે જ બાળકોને તેડતા રમાડતા કે લાડ કરતા. હવે જો કે મંગુ સિવાય અમૃત કાકીને બે છોકરીઓ અને બે છોકરા હોય છે બરાબર, બે દીકરા અને બે દીકરીઓ હોય છે. હવે મંગુ સિવાય અમૃત કાકીને બે દીકરા અને એક દીકરી પણ હોય છે. હવે જો કે એમને આ ત્રણ સંતાનો હતા બરાબર, છતાં પણ મંગુની આડમાં એ આ ત્રણેય સંતાનોને જાણે વિસરી ગયા હોય એટલે કે ભૂલી ગયા હોય, સમગ્ર એમનું માતૃત્વ છે એમનો પ્રેમ છે મંગુ પર એમનો અભિષેક કરતું હતું. રજાઓમાં જ્યારે એમના દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમના ઘર આખું પૌત્ર પૌત્રી એટલે કે એમના છોકરાના છોકરાઓથી ઘર આખું ખિલખિલાટ હસી ખિલખિલાટ થતું હતું, છતાં પણ દાદીમાં તરીકે એમના છોકરાઓને તેડતા નહોતા કે હરખ પદુડા થઈ જતા નહોતા. કેમ કે એમનું આખું માતૃત્વ એમનું આખું જે ધ્યાન છે એ મંગુ તરફ જ કેન્દ્રિત થતું હતું. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં પણ વહુ સમસમી જતી, બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. હવે જો
કે જ્યારે દીકરાઓ એમના ઘરે વેકેશનની અંદર આવતા ત્યારે દીકરાઓ તો કંઈ બોલતા નહોતા, પણ વહુઓ છે, તમને ખબર છે કે વહુઓ તો તરત મેળા મારી દે, એમ કે દીકરાના દીકરા છે તો એમને ખટકે છે એમ, એને તો એ તેડતા નથી, પણ આ ગાંડી દીકરી છે, ગાંડો હીરો છે, એને તો બસ છાતીએ જ બળગાડી રાખે છે એમ. દીકરીને માને મોએ સંભળાવી દીધી, દીકરી છે હવે જો મંગુ કાકીની બે દીકરીઓ છે, એમાંની બીજી દીકરી એને માને મોઢા પર સંભળાવી દીધી હતી કે મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. હવે જુઓ મંગુ કાકીની બીજી દીકરી છે એને મોટી દીકરી એ મંગુ કાકીને મોઢે સંભળાવી દીધી હતી કે તે જ મંગુને લાડ લડાવીને તે જ ગાંડી કરી મૂકી છે એમ. ટેવ પાડીએ તો ઢોરને ઝાડા પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે તો 12 વર્ષની છોડી ગમે એટલી ગાંડી હોય પણ એને ટેવ પાડીએ તો શું એટલું ભાન ના આવે? એ મૂંગી છે પણ કંઈ બેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો 2 લબડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. હવે જો કે અમૃત કાકી છે એની એક દીકરી, બે દીકરીઓમાંની એક દીકરી છે એને માને મોઢે સંભળાવી દીધી કે માં તે જ આને ખોટા લાડ લડાવીને મોઢે ચડાવી દીધી છે એમ, કે જે ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પિશાબ કરવાની ભાન આવે છે એમ, કે ક્યાં ઝાડો પિશાબ ક્યાં કરવું અને ક્યાં ન કરવું એનું એને ભાન હોય છે. આ તો 12 વર્ષની છોડી છે અને ગમે તેમ તમે ગમે એટલી ગાડી હોય તો પણ એ ટેવ પાડીએ તો એટલું તો ભાન એનામાં આવે છે એમ. એની દીકરી શું કહે છે અમૃત કાકીને, કહે છે આ તો 12 વર્ષની છોકરી છે એને તું ટેવ પાડ ને તો એને પણ ભાન આવે કે ઝાડો પિશાબ ક્યાં કરવું અને ક્યાં ન કરવું એમ. અને પાછી શું કહેતી હતી કે જો ભૂલ કરે તો 2 લબડાક ચોટી દીધી હોય તો ફરી એને બીજી વખત ભાન તરત જ આવે કે ઝાડો પિશાબ ક્યાં કરવો. દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવ્યું, પરંતુ કઠણ કાજુ કરીને મનનો ડૂમો કાઢી નાખતી, તું કઈ કાયમ બેસી રહેવાની નથી, ભાભીઓને પનારે એ પડશે ત્યારે રોજ એના મળમૂર્ત ધોવાય જેટલી કોઈ આળ પંપાળ નહીં કરે અને એ દુઃખી દુઃખી થઈ જશે. સહેજ અટકી ધીમે સાદે એ કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાંનું ભાન તો આવશે ને, આવશે તોય બસ છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. હવે જો કે દીકરી એની માને સમજાવતી હતી કે માં એને તે જ આ ટેવ પાડીને ગાડી કરી મૂકી છે, 12 વર્ષની છોકરી છે એને ટેવ પાડો તો એ ઝાડો પિશાબ ક્યાં કરવું એટલું તો ભાન એને આવી જ શકે. હવે જો આટલું બોલતા જ અમૃત કાકીની આંખમાંથી ટપ ટપ આંસુ સરી પડે છે, બરાબર. અમૃત કાકીની જે આંખો છે એમાંથી એટલે આંખોમાંથી આંસુ વરસવા માંડે છે એમ. એને જોઈને એની દીકરીનું હૈયું પણ ભરાઈ જાય છે, એનું કાળજું છે એના મનનો ડૂમો કાઢી નાખતી. પરંતુ હવે જો અમૃત કાકી શું કહે છે એની દીકરીને કે બેટા તું કાયમ અહીંયા બેસી નથી રહેવાની એમ, તારા ભાભીઓ છે એનું મળમૂત્ર ધોવા જેટલી એની ગાળ પંપાળ નહીં કરે અને પછી આ મંગુ દુઃખી દુઃખી થઈ જશે. એની દીકરીને સમજાવે છે કે બેટા તું અહીંયા કાયમ બેસી નથી રહેવાની, તું કાલ સાસરે જતી રહીશ, પછી આ મંગુની સેવા કોણ કરશે આપણી સિવાય, તારા ભાભીઓ છે એનું મળમૂત્ર ધોવા જેટલી આળ પંપાળ એની નહીં કરે શકે અને પછી મંગુ દુઃખી દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમા સાદે કહેતી, પાછી એની દીકરી સહેજ ધીમા અવાજે કહેતી કે માં ભલે એને એ દવાખાનાથી સાજી થઈને ના આવે પણ એને ઝાડો પિશાબ કરવાની તો થોડી ભાન તો આવશે ને, એટલું બસ છે એમ. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે, ભાભીઓ ટંકે ખાવા ન આપે એટલી તો કજાત નથી. પાછી એની દીકરી શું કહે છે કે ભગવાને ભાઈઓના ઘરમાં ઘણું ધાન આપ્યું છે, ભાભીઓ 2 ટંક ખાવા ન આપે એટલી કજાત પણ નથી એમ. પાછી એના ભાભીને પણ વખાણ કરે છે, કે છે એટલી કજાત પણ નથી કે મંગુને ખાવા પણ ન આપે એમ.
અમરત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા, ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. શું કહે છે કે અમૃત કાકી લોકોની દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા. અમૃત કાકીને કોઈ દવાખાને મૂકવાની વાત કરે કે મંગુને તમે ગાડાની હોસ્પિટલમાં મૂક્યો, ત્યારે અમૃત કાકી જે દવાખાને પાંજરાપોળની ઉપમા આપતા, તમને પ્રશ્ન પૂછાય કે દવાખાનાને શાની ઉપમા આપવામાં આવી, તો પાંજરાપોળ, તો અમૃત કાકી છે દવાખાને પાંજરાપોળની ઉપમા આપતા. લોકો પરાયા તરીકે જવાબ આપે કે ના આપે, પણ દીકરી કહી નાખતી, એટલે કે એની છોકરી છે, કહી નાખતી કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો તો થશે. શું કહે છે? કે છે કે દવાખાનું ભલે પાંજરાપોળ જેવું હોય અને મંગુ કદાચ મરી પણ જશે તો એનો અને કુટુંબનો છુટકારો તો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ઝૂલતી હોય, ત્યારે હું માં થતી જાઉં એનો કોઈ અર્થ નથી. શું કહે છે અમૃત કાકી? શું કહે છે કે દીકરા કમાતા ધમાતા હોય, એની પાસે ખૂબ જ પૈસા હોય, દીકરી સાસરી હિંડોળા ખાટે ઝૂલતી હોય, ત્યારે હું માં થાઉં એનો કોઈ અર્થ નથી. શું કહે છે અમૃત કાકી? મારી દીકરી જે હિંડોળા ખાટે ઝૂલતી હોય, મારા દીકરાઓ કમાતા ધતા ધમાતા હોય, હું આરામથી ખાતી હોય, એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. શું કહે છે અમૃત કાકી? જો મંગુ ગાંડી છે અને અત્યારે મારી એને જરૂર છે, અને જો અત્યારે હું એની સાચી માં બની જાઉં ને, એ જ ખરું છે, એ જ મારી સાચી લોહીની સગાઈ છે. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન હતા. શું કહે છે? દીકરી કહે કે દીકરો કહે, છતાં પણ અમૃત કાકી મંગુને દવાખાના તરફ ધકેલવા, એટલે કે મોત તરફ ધકેલવા તૈયાર નહોતા. દીકરાઓ માના ભાવને સમજી ગયા હતા, એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે મૌન રહ્યા. હવે જો એના દીકરાઓ છે, એને માનો ભાવ છે, માનો પ્રેમ છે, મંગુ તરફનો, એ બધું એ સમજી જાય છે કે માને મંગુ તરફનો કેટલો એના તરફ પ્રેમ છે કે કેટલી લાગણી છે એને એ સમજી જાય છે, એટલે ફરી વખત એની વાત કરતા નહીં. પણ મનની અંદર એમને વસવસો રહી જતો હતો, મનની મનમાં રહી જતી હતી કદાચ કે છે કે આ મંગુ કોઈ અનુભવી નર્સ કે ડૉક્ટરની સારવાર નીચે રહે તો એને કદાચ ઝાડો પેશાબ ક્યાં કરવું એટલી તો ટેવ એનામાં આવે એમ, એનું એને કપડાનું ભાન પણ આવે, એવી સગવડ ઘર આગળ તો કરી શકાય તેમ નહોતું, એટલે મૌન રહે, એટલે કશું જે બોલી શક્યા નહીં. એના દીકરા છે એ અમૃત કાકીનો જે ભાવ છે મંગુ તરફને સમજી જાય છે, એટલે ફરી ક્યારે એને દવાખાને મૂકવા જવાની વાત એ કરતા નથી. હવે જો પણ એમના દીકરાઓને મનની અંદર એક વસવસો રહી જતો હતો, મનની મનમાં એક વાત રહી જતી હતી કે કદાચ કોઈ સારે નર્સ કે ડૉક્ટરની સારવાર હેઠળ જો મંગુની દેખરેખ થાય કદાચ તો એને ઝાડો પેશાબ કે કપડાંનું ભાન તો આવે, એવો એમને મનમાં વિચાર આવતા હતા. પણ એ અમૃત કાકી સામે કશું જ બોલી શકતા નહીં, અને ઘરે તો અહીંયા અને આવી સગવડ ડૉક્ટર કે નર્સની સગવડ ઘર આગળ કરી શકાય એમ નહોતું, એટલે બોલી શક્યા નહીં. છતાં અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણ નોતર્યા ઘેર આવી પહોંચતા. શું કહે છે કે છતાં અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા, લોકો કહેતા હતા બરાબર એ પ્રમાણે એમને શ્રદ્ધા હતી કે મંગુ સાજી થઈ જશે, એમ એમને ઉપચારો ચાલુ રાખ્યા કરવાના. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા, પોતે દવા જાણે છે
તેઓ દાવો કરતા અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. શું કહે છે કે શિલાજીત વેચનારા હો કે હિંગી વેચનારા હો કે ગમે તે કોઈ ફેરે આવે તો એમને એ દવાઓ બતાવતા હતા અને અમૃત કાકી એવું માનતા હતા કે હજારો શું કહે છે કે 1000 ઉપચાર કરે કદાચ એક ટેક લાગી જાય તો કદાચ એક ઉપચાર એને અસર કરી જાય તો એમ. એટલે બીજાને મન શું કહે છે એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. શું કહે છે એટલે કે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. બીજા લોકો એની એ એમની રીતે જે વાતો કરતા હતા ગાંડી ઘેરી બરાબર એ ગંભીરતાથી સાંભળતા હતા અને એનો ઉપચાર એ કરતા હતા. જોશીઓ અને ભૂવાઓ પણ અવારનવાર વહારે ધાતા. શું કે છે કે જોશીઓ અને ભૂવાઓ પણ અવારનવાર ઘરે આવતા અને જોશીએ બાક્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી જ માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ ભગવાની બની ગયો હતો. શું કે છે અને કોઈ જોશીએ માગ્યું હતું કોઈ જ્યોતિષે કહ્યું હતું કે આવતા માક્ષર મહિનાની અંદર મંગુને સારું થઈ જશે. ત્યારથી જ અમૃત કાકી એ માક્ષર મહિનાની રાહ જોઈ રહ્યા હતા કે જાણે એનો આરાધ્ય દેવ બની ગયો હોય એમ. માક્ષર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા 14મું ઉતરતા કમુને પરણાવેલી. મોંઘુ ડાહી હોત તો આજે એના વિવાહ પણ નક્કી થઈ ગયું હોત. જો માક્ષર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું જ છે કે મૂર્તિ એને સમો હા પાડી દે. શું કહે છે કે માક્ષર મહિને તાકડે મંગુને એટલે કે જ્યારે માક્ષર આવતો માક્ષર મહિનો આવે છે ત્યારે મંગુને તાકડે એટલે કે એ જ વખતે મંગુને 14 વર્ષ પૂરા થાય છે એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા. શું કહે છે કે કોઈ ડાહ્યું માણસ એવા વિચારે ન ચડી જતા એવા વિચારે અમૃત કાકી ચડી જતા હતા. જો કે જ્યારે માક્ષર મહિનો એટલે કે અમૃત કાકી એવું વિચારતા હતા કે આવતા માક્ષર મહિનાની અંદર તાકડે મંગુને 14 વર્ષ પણ પૂરા થઈ જાય. એ વર્ષે કમુ એટલે એની બીજી દીકરી છે એનું નામ છે બરાબર જે મંગુ કરતા મોટી છે એ વખતે મંગુના લગ્ન કરેલા. અને અમૃત કાકી એવું વિચારતા હતા કે જો કદાચ મંગુ સાજી હોત ગાડી ન હોત એના પણ અત્યારે વિવાહ થઈ ગયા હોત અને વળી કદાચ માક્ષર મહિનામાં જો એને મટી જાય તો મુહૂર્તિઓ સામેથી એને એટલે કે સમો હા પાડી દે મુહૂર્તિ તરત જ હા પાડી દે કેમ કે એનું રૂપ પણ ખૂબ જ સરસ છે અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી. શું કહે છે કે જાણે એને મટી ગયું હોમ એ લગ્નની અને જાણે એને મટ્યું હોય એમ લગ્નની યોજના પણ કરવા પણ વિચારવા માંડી જતા. હવે જુઓ કે અમૃત કાકી છે એ આવતા માક્ષર મહિનાના વિચાર કરવા લાગ્યા કે કદાચ અને એમને વિચાર પણ આવે છે કે કદાચ મંગુને મટી જાય તો એને કોઈ મૂર્તિ હોય તો સામેથી હા પાડી દે કેમ કે એનું રૂપ પણ સરસ છે એમ. અને જાણે એને મટી ગયું હોય એમ એ લગ્નની યોજના પણ કરવા માંડે છે મનની અંદર વિચારો કરે છે કદાચ એને માક્ષર મહિનામાં મટી જાય તો એના લગ્ન પણ થઈ જાય. હવે જો એક વખત મંગુ ડાહ્યાની માખુક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરકાઈ જતા અમૃત કાકી એ દિવસો સુધી દરેક આગળ પરાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે મંગુ કોઈ વખત નહીં ને આ પહેલી વખત એને મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી છે. શું કહે છે એક વખત મંગુ ડાહ્યાની પાપક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરકાઈ જતા અમૃત કાકી દિવસો એ બધાની આગળ એટલે કે દરેક આગળ પરાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે મંગુ કોઈ વખત ને આ પહેલી વખત જ પોતાની જાતે ચોકડીમાં પેશાબ કરવા બેઠી.
હવે જો કે એવામાં થાય છે એવું કે મહુ કોઈ વખત નહીં ને આ વખતે એમની જાતે પોતે ચોકડીની અંદર પેશાબ કરવા માટે જાય છે એટલે અમૃત કાકી ખૂબ જ ગાંડા ઘેલા થઈ જાય છે, ખૂબ જ આનંદિત થઈ જાય છે અને બધાની આગળ આ વાત કર્યા કરે છે અને કહે છે કે જોશીનું કહેવું સાચું પડ્યું છે, આજે કોઈ દિવસ નહીં ને મંગુ પહેલી વખત ચોકડીની અંદર જાતે પેશાબ કરવા બેઠી છે એમ. શું કહે છે કે સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. શું કહે છે કે સાંભળનાર એટલે જ્યારે અમૃત કાકી વાત કરતા ત્યારે સામે સાંભળનાર વ્યક્તિને આ વાત ગળે ઉતરતી નહોતી, કેમ કે એ કારણ કે એ સાંભળતી વખતે શું કહે છે જ્યારે અમૃત કાકી વાત કરતા હતા ત્યારે એ સાંભળતી વખતે જે મંગુ છે પેશાબ કરેલી જગ્યા ઉપર માટી એટલે કે પેશાબ કરી ભીની એટલે કે જ્યાં એને પેશાબ કર્યો છે અને ભીની માટી થઈ છે એ માટીની અંદર એ આંગળા વડે ખોતરતી નજરે પડી હતી. બરાબર, એટલે જ્યારે અમૃત કાકી કહેતા કે આજે મારી મંગુએ જાતે પેશાબ ચોકડીની અંદર કર્યો છે ત્યારે સાંભળનાર વ્યક્તિએ જોઈ રહ્યા હતા કે મંગુ છે એ ભીની માટીમાં એને પેશાબ કરીને માટી ભીની થઈ છે અને એ ભીની માટીની અંદર એ આંગળા વડે ખોતરતી બેઠી હતી. બરાબર, મંગુને ધૂન આવે એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. શું કે છે કે મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી, શું કે છે મેં કહ્યું તે સમાણી ડાહ્યાની માફક ઊભી થઈ ગઈ. જો મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. હવે જો શું કે છે અમૃત કાકી ને લોકો એમ કે છે કે જો કદાચ મંગુને ધૂન ચડે અને પેશાબ કરતા તો ઊભી થઈ જાય તો એમને નવી વાત મળી જતી હતી, એમ કે મેં કહ્યું ને આ મંગુ ઊભી થઈ ગઈ એમ. આમ અમૃત કાકીનો આશા ભર્યો માક્ષર મહિનો આવ્યો છતાં મંગુ ડાહી તો ન થઈ પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ હતી. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન હતું. બરાબર, અમૃત કાકીની એ દુઃખ તો થયું પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાડી થતા આવું ગુમાવી બેસું તો જન્મથી ગાડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય. હવે શું કે છે કે આમ અમૃત કાકીનો આશા ભર્યો માક્ષર મહિનો આવે છતાં ડાહી મંગુ. હવે જો કે અમૃત કાકી જે મહિનાની રાહ જોતા હતા માક્ષર મહિનો, બરાબર, માક્ષર મહિનાની રાહ જોતા હતા અને કહેતા હતા કે માક્ષર મહિનો આવશે અને મારી મંગુ સાજી થઈ જશે. હવે આ એમનો આશા ભર્યો માક્ષર મહિનો આવ્યો કે એમને આશા હતી કે માક્ષર મહિનામાં મંગુ ડાહી થઈ જશે પણ મંગુ ડાહી તો ન થઈ. પણ એમના ગામની અંદર કન્યા વિદ્યાલયમાં ભણતી એમની ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. હવે આ છોકરી ભણતી હતી, ગાંડી થઈ ગઈ હતી અને મંગુની માફક એને પણ ઝાડા પીસાનું ભાન નહોતું. હવે અમૃત કાકી શું કહે છે કે એમના ગામની એક દીકરી છે કન્યા વિદ્યાલયમાં ભણતી, આ તો ભણતી હતી અને કુસુમ છે અને મંગુ તો બાળપણથી જ ગાંડી હતી અને આ છોકરી તો ભણતી ગાંડી થઈ ગઈ હતી. એટલે કહે છે કે ગાંડી થઈ ગઈ છે અને ગાંડી થઈ ગઈ એમ. પણ અમૃત કાકીની એ વાતનું દુઃખ હતું કે એની મંગુ ગાંડી છે પણ સાથે સાથે એમને સંતોષ પણ થયો કે ડાહી નવરી છોડી જો ગાંડી થઈ જતી હોય અને પોતાનું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાય. આજે કુસુમ ગાંડી થઈ જતી હતી, બરાબર, એને પણ ઝાડા પેશાબનું ભાન નહોતું એટલે અમૃત કાકીને થોડું મનની અંદર સંતોષ પણ હતો કે આટલી ડાહી છે કન્યા વિદ્યાલયમાં ભણતી જતાં ગાંડી થઈ ગઈ અને એને ઝાડા પેશાબનું ભાન નથી તો મારી મંગુ તો જન્મથી ગાંડી છે, બાળપણથી જ ગાંડી છે, એને આવું ભાન ક્યાંથી હોય એમ કરીને એને સંતોષ થતો. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. હવે જો કે આ કુસુમ છે, બરાબર, એને દવાખાને મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું
કે એની માં જીવતી હોય તેને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચતા પણ તે ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય એવું દ્રશ્ય એમને કંપાવી ગયું. હવે જો થાય છે શું કે છે, જે કુસુમ છે એમના ગામની દીકરી છે, કન્યા વિદ્યાલયમાં ભણે છે, એ ગાડી થઈ જાય છે એટલે એને બધા દવાખાને મૂકવા જવા માટે તૈયાર થાય છે. એટલે અમૃત કાકીને થોડા ઓછું આવી છે એને એમને જરા દુઃખ લાગે છે. કદાચ જો એની માં અત્યારે જીવતી હોય તો એને દવાખાને મૂકવા ન જાત. અને રાત્રે સુતા સુતા પણ એમને એવું દેખાય છે કે એના ભાઈઓ એને દવાખાને મૂકી આવ્યા અને એ દ્રશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાન પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો. હવે જુઓ કે એ જ મહિનાના અંતે કુસુમને સારો ફાયદો થાય છે. કુસુમને દવાખાને મૂકવામાં આવે છે બરાબર, અને એ જ મહિનાના એનમાં એને સારો ફાયદો થાય છે. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન થઈ જાય છે. ફક્ત એનામાં જે ગાઢપણ છે એટલું જ રહે છે કે આખો દિવસ ગાયા કરે છે એમ. હવે જો કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. હવે જો કે કુસુમને સાજી થયેલી જોઈને ગામના લોકો એને સલાહ આપવા લાગ્યા અમૃત કાકીને કે તમે મંગુને એકવાર દવાખાને મૂકી તો જુઓ, એને પણ મટી જશે એમ. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડાક્ટર, કોઈ ગાંડા તમાચા મારીને જાય તો પણ એ લોકો એના પર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. હવે જો ગામના લોકો એમને સલાહ આપવા લાગ્યા કે તમે પણ મંગુને એકવાર દવાખાને મૂકી જુઓ, એને પણ મટી જશે એમ. પછી એમને વિશ્વાસ ના આવ્યો એટલે એમણે કુસુમ, જે ગાંડી થઈ ગઈ હતી, અને દવાખાને જઈને સાજી થઈને આવે છે, એને કુસુમને પોતાના ઘેર બોલાવે છે અને દવાખાનાની બધી હકીકત જાણે છે. અને કુસુમ પણ એને કહે છે કે જો કોઈ ગાંડું માણસ હોય બરાબર, ડૉક્ટર કે નર્સને લાપો મારે તો પણ એને તમાચો મારે તો પણ એ ગાંડાને કશું કહેતા નહીં બરાબર. ડૉક્ટર કે નર્સ લાફો મારે આ ગાંડો માણસ તો પણ એ ખીજાતા નહીં અને એનો ઉપચાર કરતા બરાબર. એટલે મંગુક અમૃત કાકીને વિચાર આવે છે કદાચ આટલા ઉપચાર કરે અને એક વધારે એ પણ આ દવાખાને મૂકવા માટે તૈયાર થઈ જાય છે. અને આ પહેલી વાર જ અમૃત કાકીને દવાખાના ઉપર શ્રદ્ધા આવે છે બરાબર. નવી આશા જન્મે કે કદાચ મંગુને દવાખાનામાં જવાથી કદાચ મટી જાય. છેવટે મંગુને દવાખાને મૂકવું એ અમૃત કાકીએ નિર્ણય કર્યો. તે માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી જ એમને ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર હતો. હવે જો છેવટે મંગુને દવાખાને મૂકવો એવો નિર્ણય અમૃત કાકીએ કર્યો અને એમને મોટા દીકરાને પણ પત્ર લખીને ઘરે બોલાવવાનું કહ્યું. છતાં પણ એમને જ્યારથી આ વિચાર આવ્યો ત્યારથી જ એમને એવું લાગવા લાગ્યું કે છેવટે એમણે હારીને આ નિર્ણય લીધો છે.
અને એમના મગજ ઉપર કોઈ ઉપર એક જાતનો ભાર આવી ગયો હોય એમને લાગે. મોંઘી મોટી થતી ગઈ, મોંઘું મોટી થતી જતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુ ચાકરી નહીં કરે એની ખબર પડી હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે, તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. હવે જો શું કહે છે અમૃત કાકી કે મંગુ મોટી થતી જાય છે, કદાચ વહુઓ મોટી થતી જાય છે અને મારી વૃદ્ધાવસ્થા પણ વળી, એટલે કે એ પણ ઘડી થતી જાય છે. એટલે કે અમૃત કાકી કહે છે કે હું મારી પણ વૃદ્ધાવસ્થા થતી જાય છે, હું પણ વૃદ્ધ થતી જાઉં છું. કદાચ વહુઓ એની ચાકરી કરે કે ન કરે, અને એમને ખાતરી છે કે વહુ એની ચાકરી નહીં જ કરે, કેમ કે હજુ સુધી એમણે ક્યારેય એમની સાથે આવવા માટે આમંત્રણ આપ્યું નથી. અને શું કહે છે કે કદાચ એને મંગુને મટે કે ન મટે, પણ દવાખાનામાં જો ગોઠી જાય તો મરતી વખતે પોતાને, એટલે કે પોતાની જાતને એક રીતે શાંતિ થઈ જાય કે દવાખાનામાં એની ચાકરી કરવાનું કોઈ પારકું પણ છે, દુનિયામાં પારકું પણ છે કે જે મંગુની ચાકરી કરી શકે છે. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત તો એટલી કે તમે એ દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એક વાર નહીં ને હજાર વાર. હવે જો શું કે છે કે અમૃત કાકીના મનની અંદર વિચારોના વહેણ ચાલવા લાગે છે, અને એ વિચારોથી અમૃત કાકીની આંખમાંથી એટલું બધું પાણી વહી જાય છે કે પથારી આખી પલળી જાય છે. હૈયું એમનું કકડી ઉઠે છે અને ગમે તે બહાનું કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે એ દીકરીથી થાક્યા છો. અમૃત કાકી મનમાં વિચારો કરે છે અને કહે છે કે મૂળ વાત એટલી છે કે તમે આ દીકરીથી થાકી ગયા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝપકીને જાગી જાય છે, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પુકારી બેઠે છે કે શું હું થાકી ગઈ છું? એક વાર નહીં હજાર વાર. શું કે છે? એક વાર નહીં હજાર વાર તમે થાકી ગયા છો એમ કે છે. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલ્યો. પાછા અમૃત કાકીને વિચાર આવે છે કે એને પોતાના પુત્રને પત્ર લખ્યો એ ખોટો છે એમ, એને જ મોટી ભૂલ કરી છે કે અત્યારે શિયાળાની અંદર ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલાય વખત ઉઠાડું છું, દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઉઠાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક હતું. પાછા અમૃત કાકીને વિચાર આવે છે કે આ શિયાળાની ઠંડીમાં એને મૂકવું જવું શું શક્ય, એટલે કે એને મૂકવું શું યોગ્ય હતું એમ, કે આ શિયાળાની ટાઢની અંદર એને દવાખાનામાં ધકે ઉનાળામાં મૂક્યો હતો કે સારું હતું એમ. પરંતુ પત્ર મળતા દીકરો આવું પહોંચ્યો, શું કે છે, પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો હતો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવું પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેને દવાખાનામાં ધકેલી ભેટ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે. હવે પાછા અમૃત કાકીને શું વિચાર આવે છે કે આ જ મારો દીકરો છે, મંગુને દવાખાનામાં ધકેલવા માટે તૈયાર જ છે, તો કે જે પત્ર મળે ને તરત એ શું કરવા આવી પહોંચે એમ. જો મંગુને મૂકવા જવાનું હતું એ રાતે અમૃત કાકીને આખી રાત બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, દવાખાના વાળા દીકરીને પોતાનાથી છૂટી પડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન ન પડે એવું ન હતું. એટલે ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના પર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો.
આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, તે કેમેય ન ઉખડતી ન હતી. હવે જો મંગુનો દીકરો છે, એ મેજિસ્ટ્રેટનો જે પછી એનો ઓર્ડર પણ લઈ આવ્યો હતો કે મંગુને દવાખાને મૂકવાની છે ગાંડાની, બરાબર. અને જે રાતે એને મૂકવા જવાનું હતું એ જ રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવીને બસ એના જ વિચાર આવતા હતા. સવારમાં એ વિચાર પણ આવ્યો કે પોતે સાથે, સવારમાં અમૃત કાકીને એવો પણ વિચાર આવ્યો કે પોતે સાથે દવાખાનામાં નહીં જાય. પણ પાછું એમણે વિચાર આવ્યો કે દવાખાનામાં કેવી સગવડ હશે, એ પોતે જ્યાં સુધી નજરે જોવા ના ત્યાં સુધી એમને ચેન ન પડે, એટલે ના છૂટકે એમણે દવાખાનામાં મંગુને મૂકવા જવું પડ્યું હતું એમ. અને જ્યારે એ મંગુને ઘરની બહાર લઈને આવે છે ત્યારે એમના પર જાણે અમૃત કાકી ઉપર પહાડ એટલે કે બ્રહ્માંડનો આખો ભાર જાણે ઢલવાઈ ગયો હોય એવો ભાર એમના મનની અંદર હતો. અને જ્યારે એમની આંખમાંથી આસામણ ભાદરવો વરસવા લાગ્યો હતો, નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, બરાબર. એ કેમે કરીને ઉકળતી નથી, કેમ કે અમૃત કાકી છે મંગુ તરફ એક ઈટસે જોઈ રહ્યા હતા. મંગુ એને શું કે છે, મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોઈ એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન ન હતું. એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ ગયા. હૈયું કકડી ઉઠ્યું, બધું દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ન થઈ. હવે જુઓ કે જ્યારે મંગુને દવાખાને મૂકવા જવામાં આવે ત્યારે મંગુને કશું ભાન નથી હોતું કે મારે આ ઘર છોડીને દવાખાને જવાનું છે, બરાબર. એને તો નવા કપડાં પહેરાવેલે, એ કપડાં ધારી ધારીને જોઈ રહી હતી. એને ખૂબ જ ગેલમાં આવી હતી, ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. હવે આ બધું જુએ છે અમૃતકાકે આ બધું જુએ છે એટલે એમનું દિલ કંપાઈ જાય છે કે બરાબર, કે ઢોર જ્યારે ખીલેથી છોડવામાં આવે છે ત્યારે એને પણ દુઃખ થાય છે, નવા ધણી જોડે જવાની આનાકાની કરે છે, પણ આ મંગુને એટલું ભાન નથી, બરાબર. ઢોરને જેટલું ભાન છે એટલું ભાન આને નથી કે આજે હું દવાખાનામાં જઈ છું, આ ઘર છોડીને જઈ રહી છું. આ બધું જોઈને મંગુ કાકી અમૃત કાકી છે બારણાની અંદર જ ફસાઈ પડે છે, એટલે કે અહીંયા જ ઢળી પડે છે. એમને એમનું હૈયું છે કકડી ઉઠે છે કે છે આ મારી અબુદ્ધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, એની સગી માં પણ એની ન થઈ, એવા વિચારો એમને આવવા લાગે છે. સારું, ચલો હવે આપણે આટલા સુધી અહીંયા રાખીશું. હવે પછીનો જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે મળીશું, બરાબર. અને આના પછીનો આગળનો પાઠ આપણે જોઈશું. પાઠ ઘણો લાંબો છે, બરાબર. હવે વધારે ખેંચાય એવું છે ને. હવે પછીનો જ્યારે આપણો પીડીએલ આવશે ત્યારે આપણે અહીંયાથી જોઈશું. ચલો ભાઈ.